नमस्कार, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ સમાચારોની સાથે હું છું સાહિલ। હવે નજર કરીશું આજની હેડલાઇન્સ પર। રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બનાસ મેડિકલ કોલેજની મુલાકાત લીધી। જિલ્લા એલસીબી પોલીસે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા 8 ઇસમોને બે ઇન્જેક્શન સાથે ડીસાના ભોયણ નજીકથી ઝડપી લીધા। थरामा 5 दिवस बाद बजारों खुलता बजारों में भारी भीड़ एकत्रित थई, सोशल डिस्टेंस ना सरेआम धजागरा, मास्क वगर बिंदास फरता लोको नजरे पड़ा। वाव तालुकाना गंभीरपुरानी प्रेम लग्न करनार युवतीए पोलिस रक्षण माटे जिला पोलिस वडा ने करी रजूआत। समाचार जुए विस्तार थी। मोरिया कोविड हेल्थ सेंटर ने मुलाकात लेता शिक्षण मंत्री भूपेंद्र सिंह चुडासमा। मोरिया कोविड हेल्थ सेंटर ने मुलाकात लेता शिक्षण मंत्री श्री भूपेंद्र सिंह चुडासमा। बनासकांठा जिला की मुलाकाते आवेला राज्यना शिक्षण मंत्री भूपेंद्र सिंह चुडासमा ए पालनपुर नजीक मोरिया खाते तैयार करवामां आवेला डेडिकेटेड कोविड हेल्थ सेंटर की मुलाकात लई त्यानी स्थितिनु निरीक्षण कर्यु हतु। आ प्रसंगे बनास डेरीना चेरमेन श्री शंकरभाई चौधरीए मंत्रीश्री ने मोरिया कोविड हेल्थ सेंटर विषे माहिती आपता जणाव्युं कि आ हेल्थ सेंटर में ऑक्सिजननी लाइन साथेना 150 बेड आईसीयू बेड तैयार करवामां आव्या छे। डॉक्टर्सो तथा स्टाफ नर्सनी फाळवणी पण करी देवामां आवी छे। आ हेल्थ सेंटर में ऑक्सिजन पूरता प्रमाणमां मळे तो कोरोना संक्रमित दर्दीओनी वधु सारी रीते सारवार करी शकाय तेम छे, एम तेमणे जणाव्युं हतुं। मंत्रीश्रीनी मुलाकात वेळाए बनासकांठा सांसद श्री परबतभाई पटेल, राज्यसभाना सांसद श्री दिनेशभाई अनावड़िया, धारासभ्य सर्वश्री शशिकांतभाई पंड्या, श्री कीर्तिसिंह वाघेला, बनास मेडिकल कॉलेजना चेरमेन श्री पी जे चौधरी, जिला भाजपा प्रमुख श्री गुमानसिंह वाघेला, अग्रणीय श्रीमती नौकाबेन प्रजापति, श्री दिलीपभाई वाघेला, श्री दायाभाई पिलियातर सहित आगेवानो उपस्थित रह्या हता। आज गुजरात स्थापना दिन निमित्ते गांधीनगर थी मारु गाम कोरोना मुक्त गाम राज्यव्यापी अभियान नो शुभारंभ करवामां आव्यो हतो। आज गुजरात स्थापना दिन निमित्ते गांधीनगर थी मारु गाम कोरोना मुक्त गाम राज्यव्यापी अभियान नो शुभारंभ करायो। जिला कलेक्टर कचेरी खाते राज्यना शिक्षण मंत्रीनी उपस्थितिमां आगेवानो अने अधिकारीओए वीडियो कॉन्फरन्सना माध्यमथी निहाळ्यो। આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મારું ગામનો મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો। ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રાજ્યપાલ દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે તંદુરસ્ત આરોગ્યની શુભેચ્છાઓ સાથે આજે પોતાની જાતને બચાવવી એ સૌથી મોટી સેવા છે। વહીવટીતંત્ર સાથે સંકલન કરી ગામના 10 સભ્યોની કમિટી બનાવીને ગામને કોરોના મુક્ત બનાવવાનો સંકલ્પ કરી કોરોનાના નિયમોનું કડક પાલન કરવું પડશે। તેવા લોકો સંક્રમણથી બચી શક્યા છે, કોરોના ઘાતક છે પણ સામેથી તે આપણા ઘરે આવતો નથી, પણ આપણે તેને લાવીએ છીએ, તે યોગ્ય કાળજી પોતાને અને પોતાના પરિવારને બચાવી શકશે। આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગાંધીનગરના વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મારું ગામ કોરોના મુક્ત ગામ રાજ્યવ્યાપી અભિયાનનો ગુજરાતના રાજ્યપાલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, કલેક્ટર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાલનપુરના 92 વર્ષના દાદી શરીર સ્વાસ્થ્ય માટે બની રહ્યા છે નવયુવાનો માટે પ્રેરણારૂપ। પાલનપુરમાં 92 વર્ષના દાદી શરીર સ્વાસ્થ્ય માટે બની રહ્યા છે નવયુવાનો માટે પ્રેરકરૂપ। સમય તો સમયનું કામ કરશે, હું મારું કામ કરીશ, આ શબ્દો છે પાલનપુરમાં રહેતા મહેરુ નિશાબેન કાદરીના, કે જેઓએ 92 વર્ષની વયોવૃદ્ધ ઉંમરે પણ રમજાનના પવિત્ર માસમાં 18 રોજા પૂર્ણ કર્યા છે। 5 ટાઈમની નમાઝ સાથેના રોજાના ઉપવાસ રાખી તેમણે પોતાના તરફથી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના ચાલુ રાખી છે। ત્યારે એક તરફ જોવા જઈએ તો કોરોના મહામારીની વચ્ચે ભૂખ્યા પેટે 92 વર્ષની ઉંમરે ઉપવાસ રાખવા ખૂબ જ કપરા કહી શકાય છે, ત્યારે દર વર્ષે પૂર્ણ રમજાન માસના રોજાના ઉપવાસ રાખતા આ દાદીએ પોતાની કુદરત પ્રત્યેની અખૂટ શ્રદ્ધાનો પરિચય પણ સમાજને કરાવ્યો છે। બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા સિનિયર પત્રકાર સીતાભાઈ કાદરીના માતાજી મહેરુ નિશાબેન કાદરીએ આઝાદી પહેલાથી હાલ સુધીના સમયના અનેક ચડાવ ઉતાર જોયા છે, ત્યારે આજે પણ એક જાગૃત નાગરિક તરીકે અખબાર, ધાર્મિક પુસ્તકો વગેરેના વાંચન સાથે સ્વચ્છતાનો આગ્રહ રાખી જ્યારે પણ ટાઈમ મળે ત્યારે ઘરની સાફ સફાઈમાં પણ મદદ કરવા જોડાઈ જાય છે। સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય અંગે પૂછતા જણાવ્યું હતું કે પાલનપુર નવાબ સાહેબ વખતમાં ઘરથી દૂર આવેલી મીઠી વાવમાં અનેક પગથિયા અનેકવાર ચડ ઉતર કરી વર્ષો સુધી પાણીનો સંગ્રહ કરતા હતા, તે સાથે જૂના સમયના ગુણવત્તા સભર ખોરાક અને રોજિંદા કામકાજની વ્યસ્તતાને લીધે જ આજે 92 વર્ષની ઉંમરે પણ પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખ્યું છે। આગ્રોસણા ગામ દ્વારા 500 ટિફિનથી વધુ ટિફિન પાલનપુર શહેરના સિવિલ સહિત અનેક ખાનગી હોસ્પિટલના દર્દીઓને અને સગાઓને પહોંચાડવામાં આવ્યા છે।
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં અનેક હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં પાલનપુર તાલુકાનું એક એવું ગામ જે પાલનપુર સિવિલ હોસ્પિટલ સહિત શહેરના તમામ હોસ્પિટલોમાં ટિફિન સેવા નિઃશુલ્ક પૂરી પાડી રહ્યું છે. સાગરોસણા ગામ દ્વારા 500થી વધુ ટિફિન પાલનપુર શહેરના સિવિલ સહિત અનેક ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને અને એમના સગાને પહોંચાડવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે સંક્રમણના કારણે દર્દીઓમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પાલનપુર સહિત અનેક હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવા અનેક શહેરો અને ગામોમાં સ્વયંભૂ બંધ કરવામાં આવી રહ્યું છે, જેમાં પાલનપુર પણ સંપૂર્ણપણે બંધ પાડી વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઈ વેપારી એસોસિએશન દ્વારા જનતા કરફ્યુ લગાવેલ છે. ત્યારે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સિવિલ હોસ્પિટલ સહિત અનેક ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે દર્દીઓ સાથે આવેલા સગાઓને જમવા માટે રઝળવું ન પડે તે માટે બનાસકાંઠા જિલ્લાનું એક ગામ વારે આવી 500થી વધુ નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરાઈ છે. સમગ્ર બનાસકાંઠામાંથી પાલનપુરમાં સિવિલ સહિત અનેક ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ સહિત અનેક બીમાર લોકો સારવાર લઈ રહ્યા છે, ત્યારે પાલનપુર જનતા કરફ્યુના કારણે દર્દીઓના સગાને જમવા માટે રઝળવું ન પડે તે માટે પાલનપુર તાલુકાના સાગરોસણા ગામ દ્વારા ટિફિન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેમાં પાલનપુર સિવિલ સહિત પાલનપુરની અનેક ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના સગા માટે દરરોજ 500થી વધુ ટિફિન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે સાગરોસણા ગામના સરપંચે જણાવતા સાગરોસણા ગામમાં આગેવાનો સહિત બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં પાલનપુર સિવિલ સહિત અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓને ટિફિન માટે રઝળવું ન પડે માટે સાગરોસણા ગામના દરેક સમાજના આગેવાનો અને યુવાનોએ એકત્રિત થઈ ગામ ખર્ચ દ્વારા ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. સાગરોસણા ગામના સરપંચ માનચંદભાઈ પટેલ દ્વારા વધુ જણાવતા ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી કોરોનાની મહામારી રહેશે ત્યાં સુધી ટિફિન સેવા ચાલુ રાખવામાં આવશે અને સાગરોસણા ગામમાં યુવાનો સહિત મહિલાઓ પણ સેવામાં જોડાયા છે. પાલનપુર તાલુકાનું 3000થી 3500 વસ્તી ધરાવતું 4 ટમથી સમરસ સાગરોસણા ગામ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે. હમણાં આપણે જોઈએ છીએ કે સમગ્ર ભારતની અંદર જે કોરોનાની પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ થઈ છે અને એમાં આપણા કેટલાય યુવાન ભાઈઓ અને કેટલાય આપણા સારા સારા માણસો આપણા વચ્ચેથી જતા રહ્યા છે. આ પરિસ્થિતિને અનુરૂપ અમારા સરપંચ ઉત્સાહી ભાઈ શ્રી માનચંદભાઈને અને અમારા લક્ષ્મણભાઈ અને બીજા 2-3 મિત્રોને એક વિચાર આવ્યો કે કેમ ના આપણે પણ આવી આ પરિસ્થિતિમાં જેને ફૂલ ન તો ફૂલની પોપડી આપણે પણ કંઈક સારા એવા કાર્ય કરીએ અને લોકોને મદદરૂપ થઈએ. એ બાબતે ગામના બધા જ સમાજના બધા લોકો ભેગા થયા અને આપણે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે એક દિવસ સાંજે ટિફિન નિઃશુલ્ક ટિફિન વ્યવસ્થાનો કાર્યક્રમ ચલાવીએ જ્યાં સુધી આ મહામારીમાંથી આપણે આપણો જિલ્લો પાલનપુર સીટ આપણી નગર આમાંથી બહાર ના આવે ત્યાં સુધી આપણે સાંજનું ટિફિન એ નિઃશુલ્ક ત્યાં જઈ અને જાતે આપીશું. એના ભાગરૂપે અહીંયા સાગરોસણા ગામ મુકામે આ પટેલ સમાજની વાડીમાં દરેક જ્ઞાતિ સમાજના ભાઈઓ પટેલ સમાજ હોય ચૌધરી સમાજ હોય એમાં ઠાકોર સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય દરેકે દરેક સમાજના લોકો અહીંયા આવે છે. પોતે બધા જાતે મહેનત કરી પાર્સલ પેક કરી ગાડીમાં લોડિંગ કરી અને પાલનપુર સિવિલમાં ડૉક્ટર દીપકભાઈ સાહેબ હોય સિવિલ હોસ્પિટલો હોય દિનેશભાઈ સાહેબની હોસ્પિટલો હોય દરેક જે કોવિડ હોસ્પિટલો જે પ્રાઇવેટ ચાલે છે એ બધે જાતે જઈ અને ટિફિન વ્યવસ્થા આપે છે અને અમે જ્યાં સુધી પરિસ્થિતિ પૂરેપૂરી સાધારણ સ્વરૂપ નહીં લે ત્યાં સુધી અમે ટિફિન વ્યવસ્થા ચાલુ રાખીશું એવો અમે ગામ લોકોએ નિર્ધાર કર્યો છે. અત્યારે ચાલતા આ ખતરનાક સ્વરૂપ જે ધારણ કરી રહ્યો છે કોરોના વાયરસ એ અત્યારે ગામે ગામ આખા દેશની અંદર પસરી રહ્યો છે. એના અનુસંધાનમાં અત્યારે હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો બહુ જ હોય એમના સગા સંબંધીઓને જમવાની તકલીફ હોય તો અમને એક દિવસ એવો વિચાર આવ્યો કે આપણે બધા સમૂહો અને ભેગા થઈને ટિફિનની વ્યવસ્થા કરીએ તો પછી અમે ગામની અંદર વડીલ હતા એવા લોકોને અમે ચર્ચા વિચારણા કરી તો એ લોકોએ કીધું કર્યું કે તમે ચાલુ કરો અમારો સાથ સહકાર છે. તો અત્યારે અમે 400-500 ટિફિન ભેગા કરીને અત્યારે પાલનપુરમાં વિતરણ કરીએ છીએ અને અમને સારા એવા લોકો લાભ લે છે. ડીસા ભોયણ પાસે રેમડેસિવિર ઇન્જેક્શન કાળાબજારી કરતા 8 ઇસમોને ઝડપી પાડ્યા પાલનપુર એલસીબી પોલીસ. ડીસા ભોયણ ડિસેન્ટ હોટલ પાસે રેમડેસિવિર ઇન્જેક્શનનો કાળાબજાર કરતા 8 ઇસમોને ઝડપી પાડતી પાલનપુર એલસીબી પોલીસ. પકડાયેલ આરોપીઓ 30,000માં ઇન્જેક્શનનું વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું. આરોપીઓ પાસેથી 2 રેમડેસિવિર ઇન્જેક્શન કબજે કરાયા.
બનાસકાંઠામાં કોરોના મહામારીએ માજા મૂકી છે. દિન પ્રતિદિન કોરોનાના સંક્રમણમાં લોકો સપડાઈ રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર તેમજ ઇન્જેક્શનની ભારે અછત જોવા મળી રહી છે. જે ઇન્જેક્શનો જરૂરિયાતમંદ લોકોને મળી રહે તે માટે સરકારી તંત્ર દ્વારા ઓનલાઈનની સુવિધાઓ કરવામાં આવી છે અને કેટલાક દર્દીઓની આ ઇન્જેક્શન સમયસર ન મળતા મોતમાં હોમાયા છે. ત્યારે કેટલાક મોતના સોદાગરો પોતાના ખીજા ભરવા ખાતર હાલમાં દેશમાં વ્યાપેલી ભયંકર મહામારીમાં પણ પોતાની માનવતા નેવે મૂકીને લોકોની જિંદગી સામે ચેડા કરી રહ્યા છે. આવા કોરોના મહામારીમાં જે ઇન્જેક્શન માટે લોકો ફાંફા મારી રહ્યા છે, ત્યારે ડિસરના ભોયણ ગામ પાસે ડિસન્ટ હોટલ નજીક અમદાવાદથી 400 રેમડેસિવીર ઇન્જેક્શનનો કાળાબજાર કરતા હોવાની બાતમીના આધારે પાલનપુર એલસીબી ટીમે કોરોના સંક્રમણ દર્દીઓ માટે બહુમૂલ્ય એવા રેમડેસિવીર ઇન્જેક્શનનો વેપલો કરવા અમદાવાદથી ડિસા આવેલા મુખ્ય સૂત્રધાર હર્ષ લેખરાજભાઈ ઠક્કર તથા અન્ય શખ્સો તેમજ થરાદના 4 શખ્સો એમ કુલ 8 શખ્સો પાસેથી રૂપિયા 30,000 એક ઇન્જેક્શન, કુલ 2 ઇન્જેક્શન રૂપિયા 60,000 અને 2 ગાડીઓ કુલ કિંમત રૂપિયા 6,22,295 મુદ્દામાલ કબજે કરી આ શખ્સો પૈકી અમદાવાદના 4 શખ્સો રેમડેસિવીર ઇન્જેક્શનનો કાળાબજાર કરતા હતા. અન્ય થરાદ તાલુકાના ઝડપાયેલા શખ્સો તેમના સગા થરાદની ધરતી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હોય ઇન્જેક્શનની ખરીદી કરવા આવતા બનાસકાંઠા પાલનપુર એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા અને 8 શખ્સો સામે એલસીબી પોલીસ દ્વારા ડિસ્સા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાતા ડિસ્સા તાલુકા પોલીસે મુખ્ય સૂત્રધાર હર્ષ લેખરાજભાઈ ઠક્કર, ડિસા હાલ અમદાવાદ, ઈશ્વરભાઈ લુહાર થરાદ, ભેમજીભાઈ ચૌધરી, કિરણભાઈ લુહાર, આશારામભાઈ શંકરભાઈ લુહાર, હરેશભાઈ મહેન્દ્રભાઈ માળી, જોધપુરિયા, ધાણી માલગઢ, આકાશભાઈ છગનભાઈ દેસાઈ, પવનભાઈ યોગીની સામે કાયદાકીય કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારબાદ સમય થયો છે એક નાનકડા વિરામનો. વેલકમ બેક. હવે જોઈએ અન્ય સમાચારો. થરાદની બજારો ખુલતા લોકોની ભીડ ઉમટી, સોશિયલ ડિસ્ટન્સિંગના સરેરાશ ધજાગરા ઉડવામાં આવ્યા. થરાદની બજાર ખુલતા લોકોની ભીડ ઉમટી, સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા જોવા મળ્યા. કાંકરેજ તાલુકા થરા ખાતે 5 દિવસ બાદ બજારોમાં ભીડ ઉમટતા લોકોની બેદરકારી સામે આવી હતી. થરામાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા વેપારીઓ દ્વારા 5 દિવસ સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવ્યું હતું. આજે 5 દિવસ બાદ બજારો ખુલતાની સાથે લોકોની ભારે ભીડ જામી હતી. લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ગ્રામ્ય પ્રજા 5 દિવસ બાદ બજાર ખુલતા બજારોમાં ખરીદી કરવા ઉમટી પડી હતી. બજારમાં ભારે ભીડ જમા થઈ ગઈ હતી. કોરોનાના વધતા જતા સંક્રમણને નાથવા સતત તંત્ર ખડે પગે છે, પરંતુ થરા વેપારીઓની સાથે સાથે લોકોમાં પણ જાગૃતિનો અભાવ જોવા મળતા કોરોના વકરવાની ભીતિઓ સેવાઈ રહી છે. આજે બજારની ભીડ જોઈ અને ખરેખર જે 10 દિવસનું લોકડાઉન આવ્યું છે એના પર પાણી ફરી વળે એવી પોઝિશન છે. ગ્રાહકો ખૂબ ઉમટી પડ્યા છે. વેપારીઓએ જાગૃત થવાની જરૂર છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની જરૂર છે અને આખો દિવસ થરામાં તમામ પ્રકારનો માલ મળી રહેશે. તો મહેરબાની કરીને આવનાર ગ્રાહકો જરૂરથી એકથી વધુ સંખ્યામાં ન આવે અને વેપારીઓ ખૂબ જાગૃત બને, નહીતર થરામાં છેલ્લા 10 દિવસમાં 15 દિવસમાં ઘણા બધા મૃત્યુ થયા છે. અને હવે આજની ભીડ જોઈને પણ એવું લાગે છે કે જે સંક્રમિત અટકાવવા માટે 10 દિવસનું લોકડાઉન આવ્યું છે એના પર પાણી ફરી વળશે અને વધુ સંક્રમિત થશે. એટલે મહેરબાની કરીને વેપારી પણ જાગૃત થાય અને આવનાર ગ્રાહક પણ જાગૃત થાય, સેનિટાઈઝરનો ઉપયોગ કરે, માસ્ક ફરજિયાત પહેરે અને ભીડ ન કરે. એક પણ એક કલાક બધા પોતાની કાળજી રાખે અને વેપારીઓ સતત જાગૃત થઈ અને ગ્રાહકોને એમ કહે છે કે મહેરબાની કરીને ઓછા માણસો આવો. સવારના 6 વાગ્યાથી મોડીને 8 વાગ્યા સુધી તમામ વેપારીઓ તમામ પુરવઠો સારા ભાવે અને વ્યાજબી ભાવે આપશે તો ગ્રાહક મિત્રોને વિનંતી છે કે મહેરબાની કરીને સંક્રમિત ના થાય તેવી રીતે આવો, ભીડ ઓછી કરો, તમે ઘરમાં રહો, ઘરમાં રહેશો તો સલામત રહેશો. બાકી તમે આવી રીતે ભીડ કરશો તો સંક્રમિત થશો, વેપારી પણ દુઃખી થશે અને પ્રજા પણ ગ્રાહકો પણ દુઃખી થશે. રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી.
ડીસા શહેરમાં કોરોના કેસમાં વધારો થતાં વહીવટીતંત્ર ચિંતામાં મુકાઈ છે ત્યારે કોરોના સંક્રમણ બેકાબુ બનતા હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. ઓક્સિજન અને વેન્ટિલેટરની અસુવિધાઓ ઊભી થઈ છે ત્યારે કોરોના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ડીસા શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ અને નવા 200 બેડની સુવિધા ઊભી કરવા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં વધુ 100 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી પૂર્ણ અને આરે છે. ત્યારે આજે રાજ્યસભા સંસદ દિનેશભાઈ અનાવાડીયા, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર ડીસા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તેમજ 100 બેડની હોસ્પિટલની તૈયારીઓની ભાગરૂપે મુલાકાત લીધી હતી. સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા તેમજ નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તેમજ શહેરમાં સેનિટાઈઝ કરવા માટે એક મશીનનો પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આજે આ મશીનથી ડીસાના મુખ્ય માર્ગોને સેનિટાઈઝ કરી કોરોના વાયરસને અટકાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ તેમજ શશિકાંતભાઈ પંડ્યા સતત ડીસાની જનતાને ચિંતાને લઈ સતત દિવસ રાત ખડે પગે રહી અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવા પ્રયત્નશીલ બન્યા છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન વહીવટી અધિકારીઓ સાથે મુલાકાત કરી વ્યવસ્થાના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દીઓને કોઈ તકલીફ ના પડે અને એ માટે ડીસા ધારાસભ્ય તેમજ રાજ્યસભાના સાંસદ સભ્ય દ્વારા સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ટૂંક સમયમાં ડીસા શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ સાથે નવા 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરવાની તૈયારી બતાવી હતી. ડીસા હેલ્થ કચેરી ખાતે વેક્સિનેશન અને ટેસ્ટિંગ પ્રક્રિયા પૂરા જોશમાં ચાલુ કરવામાં આવી. ડીસા હેલ્થ કચેરી ખાતે વેક્સિનેશન અને ટેસ્ટિંગ પ્રક્રિયા પૂરજોશમાં ચાલુ કરવામાં આવી. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકો કોરોનાના નામથી પણ ડર સતાવી રહ્યો છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી બચવા વેક્સિન રસી રામબાણેલા છે એવું સરકાર દ્વારા નાગરિકોને જણાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિન રસીકરણ અંતર્ગત પૂરજોશમાં કામગીરી ચાલુ કરવા સરકાર દ્વારા વહીવટી તંત્રને આદેશ કરવામાં આવ્યો છે ત્યારે ડીસા શહેરમાં પણ કોરોના સંક્રમણ બેકાબુ બનતા આરોગ્ય વિભાગ દ્વારા ડીસા શહેરમાં 40 જેટલા સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમાં લોકોને કોરોના વેક્સિન રસી આપવામાં આવી રહી છે. સાથે સાથે જેને કોરોના ટેસ્ટ કરવાના હોય તેમણે આરોગ્ય કર્મચારીઓ દ્વારા ટેસ્ટિંગ પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. ડીસા હેલ્થ કચેરી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનેશન અને કોરોના ટેસ્ટિંગ પ્રક્રિયા પૂરજોશમાં ચાલુ કરવામાં આવી રહી છે જેમાં મોટી સંખ્યામાં લોકો કોરોના વેક્સિન રસી મુકાવવા માટે ઉમટી પડી રહ્યા છે. હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ સેન્ટરમાં કોરોના વેક્સિન રસી આજે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે જેથી લોકો વધુ કોરોના સંક્રમિત ન થાય. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કચેરી સહિત નગરપાલિકાના સહયોગથી ડીસા શહેરમાં લગભગ અલગ અલગ જગ્યાએ કોરોના વેક્સિન અને કોરોના ટેસ્ટિંગ અંતર્ગત 40 જેટલા સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. સોનેત ગામે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. સોનેત ગામે કોરોના મહામારીને ધ્યાને લઈ ગ્રામજનોમાં આયુર્વેદિક ઉકાળાના વિતરણનું આયોજન કરાયું. ગળો, ગિલોય, અજમો, તુલસી, અરડુસી, ગોળ વગેરેનું મિશ્રણ કરી તૈયાર કરાયો આયુર્વેદિક ઉકાળો. સરહદી સુઈગામ તાલુકાના સોનેત ગામે હાલમાં ચાલી રહેલા કોરોનાની ભયંકર મહામારીથી રક્ષણ મેળવવા ગામના સેવાભાવી નાગરિકો દ્વારા તારીખ 1/5/2021થી 3/5/2021 સુધી સતત 3 દિવસ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ગ્રામજનોમાં ચાલુ રાખવા સોનેત પ્રાથમિક શાળામાં રોજ સવારે 7 થી 9 વાગ્યા સુધી આયુર્વેદિક ઉકાળાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. હાલની આ કોરોનાની પરિસ્થિતિમાં આ ઉકાળો એક રામબાણેલા છે. આ ઉકાળો પીવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે તો ગ્રામજનોએ આ ઉકાળાનો લાભ અવશ્ય લેવો જોઈએ. આજના આ ઉકાળાનું વિતરણનું આયોજન ગામના નાગરિક શ્રી રાજપૂત ગણેશભાઈ પ્રજાપતિ ઈશ્વરભાઈએ કર્યું હતું અને રાજપૂત ભરતભાઈએ ઉકાળો લોકોને આપવા સહયોગ આપ્યો હતો. ગ્રામજનોએ પણ આયુર્વેદિક ઉકાળાનો લાવો લીધો હતો. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર ધાનેરાના મામલતદાર શ્રી ભગવાનદાસ ખરાડી અંતે કોરોના સામે હારી ગયા. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર ધાનેરાના મામલતદાર શ્રી ભગવાનદાસ ખરાડી અંતે કોરોના સામે હારી ગયા. ભગવાનદાસ ખરાડીના મોતના સમાચારને લઈ સમગ્ર ધાનેરા શહેરમાં શોકનો માહોલ જોવા મળ્યો. ભગવાનભાઈ ખરાડી આમ તો તે હિંમતનગરના છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ધાનેરામાં મામલતદાર તરીકેની સેવા આપતા જ્યારથી ધાનેરા મામલતદાર તરીકે ભગવાનદાસ ખરાડી નિમણૂક કરવામાં આવી ત્યારથી આજ દિવસ સુધી આ ભગવાનદાસ ખરાડીએ ગમે એવી મુશ્કેલીમાં પણ ખૂબ જ નિષ્ઠા સાથે ફરજ બજાવતા હતા. વિકટ પરિસ્થિતિમાં પણ સતત ધાનેરા વાસીઓની ચિંતા કરતા હતા. વાત હોય કોરોનાના કપરા કાળની કે પછી ધાનેરામાં આવેલ વિનાશક પૂરની, ધાનેરામાં આવેલ વિનાશક પૂરમાં પણ ભગવાનભાઈ ખરાડીએ ખૂબ જ નિષ્ઠા સાથે ફરજ બજાવી હતી. કોઈ
जानहानि न थाय ते माटे पण खूब ज तकेदारी राखी हती। पूर्णा पाणी ओसर्या बाद पण लोकोने जमवानी तेमज रहेवानी व्यवस्था, किट वितरण तमाम बाबतने ध्यानमां राखी कामगीरी करवामां आवी हती। ते बाद कोरोनाना कपरा काळमां पण ભગવાનભાઈ ખરાડીએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે। લોકો કોરોનામાં ન સપડાય તે માટે લોકોને જરૂરી સૂચનાઓ પણ કર્યા હતા। લોકોની સેવા કરતા કરતા મામલતદાર શ્રી અંતે કોરોનામાં સપડાઈ ગયા અને છેલ્લા 10 દિવસથી ભગવાનભાઈ ખરાડી જે કોરોના સામે લડત લડી રહ્યા હતા, પરંતુ આખરે કોરોના જીતી ગયો અને ભગવાનભાઈ ખરાડી હારી ગયા। ભગવાનભાઈ ખરાડીનું કોરોનાને લઈ નિધનના સમાચાર સમગ્ર શહેરમાં પ્રસારિત થતાં સમગ્ર ધાનેરા શહેરમાં શોકની લાગણી જોવા મળી હતી। ધાનેરાના લોકોએ એક સારો સેવાભાવી અધિકારી ગુમાવ્યો છે અને આ અધિકારીઓની ખોટ હર હંમેશા તમને રહેશે એવી વાતો સાથે ધાનેરાવાસીઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા। દિયોદર ભારત વિકાસ પરિષદ અને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ મેડિકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દિયોદર ભાભર વિકાસ પરિષદે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ મેડિકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું। સમગ્ર રાજ્યમાં કોરોના કેર યથાવત છે ત્યારે કોરોનાની બીજી ઘાતક લહેરથી હાહાકાર મચ્યો છે। દિયોદરમાં રેફરલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા કોરોનાના ગંભીર દર્દીઓ માટે આરોગ્ય કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 16 જેટલી મેડિકલ કિટનું દિયોદર ભાભર વિકાસ પરિષદ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે દિયોદર ભાભર વિકાસ પરિષદ દ્વારા કોરોનાના દર્દીઓ માટે 16 આરોગ્ય કિટ આપવામાં આવી છે। સાથે ભારત વિકાસ પરિષદ સેવાકીય સંસ્થા તરફથી 200 જેટલી કિટ સાંજ સુધીમાં આપવાનું જણાવ્યું છે, તો 10 જેટલા ઓક્સિજનના બાટલાના દાતા હરેશભાઈ ખત્રી દ્વારા આપવામાં આવ્યા છે। ભારત વિકાસ પરિષદ પ્રમુખ જમાભાઈ પટેલ, ભરતભાઈ અખાણી, વાત્સલ્ય સ્કૂલ સંકુલના ટ્રસ્ટી દર્શનભાઈ ઠક્કર, અમૃતભાઈ ભાટી, તાલુકા પંચાયત સદસ્ય સેવંતીલાલ ઠક્કર, રમેશભાઈ સોની, ચેતનભાઈ શાહ ઉપસ્થિતિમાં દિયોદર રેફરલ હોસ્પિટલના કોવિડ દર્દીઓને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું। ગંભીરપુરાની પ્રેમ લગ્ન કરનાર યુવતીએ રક્ષણ મેળવવા માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી। ગંભીરપુરાની પ્રેમ લગ્ન કરનાર યુવતીએ રક્ષણ મેળવવા માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી। વાવ તાલુકાના ગંભીરપુરાની યુવતીએ પ્રેમ લગ્ન કરતા તેને સાસરી પક્ષના અને પિયર પક્ષના લોકો દ્વારા હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે આજે પોલીસ રક્ષણ મેળવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી। સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો વાવ તાલુકાના ગંભીરપુરા ગામમાં રહેતી રોશનીબેન નાગજીભાઈ માળીએ 8 એપ્રિલના રોજ પ્રેમ લગ્ન કરેલા, ત્યારબાદ તેઓ ઘરેથી બહાર હતા ત્યારે તેમના સાસરી પક્ષના અને પિયર પક્ષના લોકો દ્વારા તેમને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેમને પોતાના ઘરે જવા માટે રક્ષણ મેળવવા માટે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવી અને લેખિતમાં પોલીસ પ્રોટેક્શન આપવા માટેની રજૂઆત કરી હતી। સાથે સાથે તેમને ધમકી આપનાર 4 શખ્સો સામે તેમને નામજોગ રજૂઆત પણ કરી હતી અને પોતાને રક્ષણ આપવા માટેની જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી, ત્યારે પોલીસ દ્વારા તેમને વાવ પોલીસ મથકે રજૂઆત કરી રક્ષણ મેળવવા માટેની ભલામણ કરવામાં આવી હતી। ત્યારે ગંભીરપુરા યુવતીએ પ્રેમ લગ્ન કરી લેતા તેને પરિવારજનો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા 4 લોકો સામે લેખિતમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી। નામ રોશનીબેન નાગજીભાઈ માળી છે, અમે લગ્ન કરેલા છે, લવ મેરેજ અમે 8-4 તારીખે લગ્ન કરેલા છે અને અમે 4-5 દિવસથી બહાર છીએ, પણ અમારે ઘેર જવું છે એના માટે અમે પોલીસ પ્રોટેક્શનની અરજી કરી છે, પણ અમને પોલીસે એવું કીધું છે કે તમે વાવ પોલીસ સ્ટેશનમાં જઈ અને કે અપીલ કરી શકો છો તો ત્યાંથી તમને પ્રોટેક્શન મળી જશે। અમે લગ્ન કરી લીધા છે, ભાભર પોલીસ સ્ટેશનમાં અમે જવાબ પણ આપી દીધેલા છે, તેમ છતાં પણ અમારા ઘરે અવારનવાર બધા માણસો આવીને પિયરવાળા છે કે સાસરીવાળા છે બધા અવારનવાર આવીને ધમકી આપે છે કે અમે તમને મારી નાખશું કે ઉપાડી જઈશું, એવી રીતે કરે છે। આજ અત્યારે અમારી જાન પર ખતરો છે તો અત્યારે અમને પ્રોટેક્શનની બહુ જરૂર છે, તો જેમ બને એમ તેમ અમને પ્રોટેક્શન જલ્દી મળે અને અમારી જાનને ખતરો છે તો અત્યારે અમારી જાનનો ખતરાનું કોણ બધું કરી શકશે। તો આ હતા આજના સમાચાર, વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। નમસ્કાર।